હરીશ મહેતાનું સુપ્રસિદ્ધ સુપ્રસિદ્ધ પુસ્તક ધ મેવરિક ઇફેક્ટ ભારતના અર્થતંત્રમાં વર્ષે રૂપિયા વીસ લાખ કરોડનું પ્રદાન કરતા આઈટી ઉદ્યોગના પાયા નાખનાર નાસ્કોમ અને ગુજરાત નાસ્કોમના ગુજરાતી સ્થાપક હરીશ મહેતા સાથે વાતચીત કરશે જય વસાવડા થેન્ક યુ થેન્ક યુ ઓલ રજાના દિવસે ઘણા બધા વિકલ્પોની વચ્ચે તમે હરીશભાઈ સાથેની આ વાતચીત પસંદ કરી એના માટે તમારો આભાર કારણ કે ફેસ્ટિવ મૂડ હોય અહીં પણ ઘણા બધા સેશન્સ ચાલી રહ્યા છે પેરેલ અને ખાસી આમ જીએલએફ સાથે તો હું તો એનો પ્રસવ થયો ત્યારથી જોડાયેલો છું ઇનડાયરેક્ટલી નોટ ડાયરેક્ટલી એટલે હું ઘસતા હસતાં કહેતો હોઉં છું કંઈ હું મહેમાન નથી યજમાન છું એટલો એ ટીમનો મેમ્બર છું પણ દરેક વખતે મને લાભ મળે છે સૌભાગ્ય મળે છે એમાંનું એક સૌથી મોટું સૌભાગ્ય હોય છે જીએલએફમાં આવીને સારા માણસોની બે બાજુમાં બેસવા મળે છે એટલે અરે એ તમારી અંબલનેસ છે સર પણ હરીશભાઈ વિશે હું નાનકડું એક ઇન્ટ્રોડક્શન આપી દઉં એ સરસ ગુજરાતી છે ઇન્ટરનેશનલ ગ્લોબલ ગુજરાતી છે રિયલ સેન્સમાં ગ્લોબલ ગુજરાતી છે અને ગુજરાતી અંગ્રેજી બધું એટલે બંને પેઢીને મજા આવે એવું બોલી શકે છે જૂની પેઢીને ગમે એવું ગુજરાતી પણ બોલશે અને નવી પેઢીને ગમે એવું અંગ્રેજી પણ બોલશે પણ એની સાથે વાત એ છે કે આપણને ખ્યાલ જ નથી કે આપણી પાસે કેવા કેવા હીરોઝ છે એક પડદા ઉપરના હીરો તમને બધાને કદાચ યાદ હશે ઘણા બધા લોકો ઇન્ફેક્ટ શાહરૂખ ખાનના ક્રિટિક્સ પણ એવું કહેતા હોય છે કે શાહરૂખ ખાને ક્યારેક ક્યારેક જે સારી એક્ટિંગ કરી છે એમાં એમ કે એક સારી ફિલ્મ છે એની સ્વદેશ એમાં મોટાભાગના લોકો એગ્રી થઈ જાય છે આ વાત થાય ત્યારે સ્વદેશના હીરોનું નામ હતું મોહન ભાર્ગવ ખરેખર એનું નામ હોવું જોઈએ હરીશ મહેતા કારણ કે એમણે જે સ્વદેશમાં કેરેક્ટર બતાવ્યું ને કે જે માણસ અમેરિકામાં છે વેલ ઓફ છે સરસ જોબ છે પોઝિશનિંગ છે ત્યાં રહી શકે એમ છે અને છતાં ભારતમાં કશીક ક્રાંતિ કરવા માટે ભારતના સામાન્ય માણસને પણ કશુંક મળે અને એક દેશ તરીકે આપણી પર પ્રગતિ થાય વિકાસ થાય એના માટે એ અહીં આવી જાય છે એ તો આખો ફિલ્મનો ક્રક્ષ હતો એની થીમ હતી હરીશભાઈ આવું એકચ્યુઅલી કરેલું છે એ એન્જિનિયર પૂનામાં થયા અને પછી અમેરિકા ભણવા ગયા અમેરિકા રહ્યા એમના વાઇફ પણ ત્યાં ત્યાં સેટલ થઈ ગયેલા સારી રીતે અને જ્યાં બે ત્રણ પર્સન્ટનો હાઈક મળે ત્યાં થર્ટી પર્સન્ટનો રઈઝ મળે એવી સરસ રીતે ગોઠવાયેલા હતા અને એ પણ સેવન્ટીઝમાં એટલે ત્યારે ખાસું મજબૂત હતું હોય અર્થતંત્ર આજે તો બધું ઘણું બધું ઇકોનોમીના એ તો વરિષ્મા વધારે જાણે છે ઇકોનોમીના કેવા ચક્કરો ચાલતા હોય છે એમાં એ ભારત આવ્યા ભારત રહી પડ્યા અને એવું નક્કી કર્યું કે ભારતને સોફ્ટવેરની ટ્રેનમાં હું બેસાડીએ દઈશ અને ગ્રેજ્યુઅલી ઉડાડીએ દઈશ એક વિમાનની અંદર સોફ્ટવેરના આઈ સ્ટીલ રિમેમ્બર વન ઇન્સિડન્ટ ફ્રોમ ધ બેવરિક ઇફેક્ટ યોર બુક સર તમે લખ્યું પણ છે અને તમે આમ વાતચીતમાં પણ કહ્યું છે નાઇન્ટીન સેવન્ટી નાઇન ઇફ આઈ નોટ બી મિસ્ટેક અન તમારો એક ઇન્ટરવ્યૂ હતો ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં અને તમે સોફ્ટવેર વિશેને નાઇન્ટીન સેવન્ટી નાઇન હજી રાજીવ ગાંધી ભારતમાં કોમ્પ્યુટર લઈ આવે એની વાર હતી ફિલ્મોમાં પણ કોમ્પ્યુટર દેખાતા નહોતા સેવન્ટીઝની હોલિવૂડ ફિલ્મોમાં પણ નહીં સેવન્ટી નાઇનમાં હરીશભાઈએ ફાઇનાન્શિયલ એક્સપ્રેસને કહ્યું કે સોફ્ટવેર વુલ બી ધ ફ્યુચર અને ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા અખબારે માતબર કહી શકાય એવા અખબારે સોફ્ટવેરનો સ્પેલિંગ જે ટાઇટલમાં છાપ્યો કાલે કંઈ ખબર જ નહોતી કે સોફ્ટવેર કોને કહેવાય ડબલ્યુ એ આર બદલે ડબલ્યુ ઇ એ આર અન્ડરવેર જેવો સોફ્ટવેર હવે આ વાતાવરણમાં એક માણસ છે એ ભારતને એ લેવલે લઈ જાય તમને એમ થશે કે બાજુમાં બેઠા છે એટલે જઈને તો ગળ્યું ખાવાની ટેવ છે એટલે મીઠાઈઓ વધારે શુગર વધારે નાખતા હશે એવું નથી ફેક્ચ્યુઅલ છે આ બુક એના માટે જ છે લખાયેલી મેવરિક ઇફેક્ટ એ પોતે એટલા આમ સજ્જન છે કે બહુ પોતાનું કહેતા નથી ગીત ગાઈને એટલે અમારે જરા એમ્પ્લિફાયરનું કામ કરવું પડે છે એમના માટે પણ આ શરૂઆત વિચાર કરો કે ન્યૂઝપેપરના પત્રકારને સોફ્ટવેરનો સાચો સ્પેલિંગ ખબર ન હોય એ માહોલમાંથી આપણા દેશમાં હરીશભાઈ એ લેવલે લઈ ગયા કે હમણાં શ્યામભાઈ મને કહેતા હતા અંદર કે છવ્વીસ લાખ કરોડની ઇન્ડસ્ટ્રી છે ઇન્ડિયન આઈટી અને એના આર્કિટેક્ટ મારી બાજુમાં બેઠા છે જેમણે જાત ઘસીને ધક્કા ખાઈને અલગ અલગ મિનિસ્ટરોથી શરૂ કરી અને ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ સુધીના કોઈને કાંઈ ખબર ન હોય ત્યાં ધક્કા મારી મારીને એમની પાસે કામ કરાવ્યું પોલિસી બનાવડાવી હરીશભાઈ એ પણ કહેલું કે ચીનની અંદર સોફ્ટવેરની ક્રાંતિ નથી ભારતમાંથી એનું કારણ કે આપણી પાસે આઈપી રેગ્યુલેશન એક્ટ હતો એક્ટ એમણે કરાવડાવ્યો નાસ્કોમ જેવી સંસ્થા જે છે જે સોફ્ટવેર માટેનું અને કોમ્પ્યુટર માટેનું એક જેને કહેવાય મેઇન એસોસિએશન ફોર ટુ એસોસિએશન એ નાસ્કોમ સંસ્થાના ફાઉન્ડર પણ એ આપણે વાત કરશું નાસ્કોમ વિશે એમની સાથે વધારે હું ઇન્ટ્રોડક્શનમાં વધારે બોલીશ પછી એમને બોલવા દઈશ હું ખસી જઈશ વધારે બોલવામાંથી હું ખાલી દેશી કાઠિયાવાડીમાં કહું તો છેડો આપવા માટે આવ્યો છું પછી સ્પાર્ક થાય છેડો આપવો એટલે બેઝિકલી સ્પાર્ક સ્પાર્ક પ્લાક પછી સ્પાર્ક થાય પછીનું અજવાળું તો હરીશભાઈ આપણને કરશે પણ આઈ હેવ ટુ સે કે નવાઈ લાગે કે આવી વ્યક્તિ આપણી વચ્ચે આવે આટલા જ હંબલનેસથી આવે એ ફોન ઉપર મારી સાથે વાત કરતા હોય ત્યારે આટલા જ હંબલ સોલ્વ રહે છે પહેલી વખત મારી સાથે કોન્ટેક કર્યો પછી તો ફોન્ડલી અમારે ઘણી બધી વાતો થઈ મારા કરતાં બધી રીતે મોટા છે છતાંય મને ક્યાંય એવો અહેસાસ નથી કરવા દેતા કે મને કાંઈ આ બાબતમાં નથી હું સોફ્ટવેરમાં કાંઈ એવું પ્રદાન કરી શક્યો નથી કાંઈ એમની જેટલું મેં દુનિયા જોઈ ઇન્ડસ્ટ્રીની એ ઇલોન મસ્કની બાજુમાં બેસીને પણ વાત કરી શકે અને ભારતની અંદર આવીને રતન તાતાને પણ કોલ કરી શકે એ લેવલ ધરાવે છે છતાં પણ એમના મનમાં એમ છે કે ગુજરાતી મારી ભાષા છે તો આ બેવરિક બુક ઇફેક્ટ એમની બુક એમણે લખી સોફ્ટવેરની ક્રાંતિ વિશેની એનું ગુજરાતી પણ કરાવી રહ્યા છે અને લગભગ નેક્સ્ટ મંથમાં તો આવી પણ જશે એટલે વન્સે ગુજરાતી ઇઝ ઓલવેઝ એ ગુજરાતી એ તો આપણે અંગ્રેજીમાં બોલીએ તો પણ વાત તો આ જ છે બરાબર અમે અંગ્રેજીમાં એટલે કહ્યું કે જે લોકો ગુજરાતીમાં રહીને પણ ગુજરાતી હજી નથી ફાવતું એમને થોડો ખ્યાલ આવે બાકી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ દાળ ભાત એ વાસ્તવિકતા છે તો હરીશ મહેતાની જે આ ઓળખાણો તો એટલી બધી છે એમણે એટલું મોટું કામ કર્યું છે મેં કીધું એમ સિંગલ હેન્ડેડલી કર્યું છે એ કેવી રીતે કર્યું છે એ જ મારો પહેલો સવાલ છે એમને કે તમને આ વિચાર ક્યાંથી આવ્યો એક માણસે આવી અને રીતસર કાતર લઈને ગ્રીન કાર્ડ ફાડી નાખ્યું જાહેરમાં કે મારે પાછા નથી જવું આ મારું ગ્રીન કાર્ડ છે એનું હું કાતર લઈને ફાડી નાખીશ પછી એકવાર આ વાત જ્યારે ફોન ઉપર અમારે વાત થઈ ત્યારે હરીશભાઈ હસતા હતા કે એમ તો બીજું મળે પણ મારે લેવું જ નહોતું મારે તો ખાલી ઇમ્પેક્ટ આપવી હતી લોકોને કું પાછો જ જવાનો હું આ દેશમાં રહીશ અને બધા એમ કહેશે કે આ દેશમાં તો આઈટીમાં કંઈ થાય જ નહીં કોઈને કંઈ ખબર જ નથી તો હું ખબર પણ પાડીશ કે આઈટીમાં શું થઈ શકે શું હરીશભાઈ મારું ઇન્ટ્રોડક્શન પૂરું થયું નહીં તો તમારું ઇન્ટ્રોડક્શનમાં એટલા બધા લેન્ડમાર્ક્સ છે કે આપણો એક કલાક એમાં જ જતો રહે પણ મારે તમને પહેલો જ સવાલ આ પૂછવાનો છે કે देरासर से शुरू करेली यात्रा यूएस सुधी पहुंची और यूएस से पाची आईटी में पहुंची गई ये तो जुदा जोन बता मैंने भी बोलने शौक है तो इट मैन के फर्स्ट ऑफ ऑल आई एग्री विथ यू गिविंग ऑल द क्रेडिट टू मी आई ऑलवेज से लोग आते गए कारवा बनता गया आई प्लेड माय स्मॉल रोल बट डेफिनेटली इट्स contribution of millions of engineers, they're working day and night. So, But I, I'll start with the, my story. Very simple view, we tried our best to Americanize ourselves with US culture, US life, even US political system, but we didn't succeed. Maybe it was because of my, our brown skin, maybe because we are vegetarian, maybe because uh, our, our English mm -hmm. style okay. okay culturally we are not uh, whatever it may be, there may be many reasons. but we didn't succeed the way. I didn't feel okay, I'm part of American society or American culture. Plus my wife was also very keen to stay with the family, very close to the family. At she was not feeling very lonely. એ ઇન્સ્પાયર ઓફ બીવિંગ ધ બેસ્ટ ઓફ બેસ્ટ ફ્રેન્ડ્સ બધું જ હતું સો બી ડિસાઈડેડ ટુ કમ બેક ટુ ઇન્ડિયા ફ્રેન્કલી ઇટ વોઝ નોટ કે મિટ્ટી મુજબ ભૂલા રહીએ એવું કાંઈ નહોતું કે ભારત દેશ કે નહીં સિમ્પલ કે ભાઈ આપણે હવે જવું છે ને ફેમિલી સાથે રહેવું છે અને વોઝ અ સિમ્પલ ઓબ્જેક્ટિવ અફકોર્સ મારા બધા ફ્રેન્ડ્સો ત્યાં હતા અમેરિકામાં બધાએ કીધું તું ત્રણ મહિનામાં પાછો આવી જઈશ અહીંયા એવા ઇન્ડિયામાં તો બધાએ કીધું શું કામ આવ્યા છો ભાઈ ગો બેક ના શું છે આ દેશની અંદર તે વખતે ઇમરજન્સી હતી પાછી એટલે સેવન્ટી સેવન વા સેવન્ટી સિક્સ સેવન્ટી સિક્સમાં શો કે ભાઈ વાયુવુ ડું કમબેક એમ કોઈ અત્યારે આવે જ નહીં આવ્યા પણ એની વીસ નક્કી કર્યું કે અમે આવ્યા છે પાછા અને બધાને વિશ્વાસ નહોતો કે અમે સેટલ થશું અહીંયા દેસ વાય આઈ હેડ દિઝ એક્ટેડ ઓફ મેં ગ્રીન કાર્ડ બધાની સામે ફાળ્યું કે ભાઈ હું અહીંયા છું ને પાછો નથી જવાનો ઈવન તો આઈ મને ખબર હતી કે તમે વર્ષમાં એક વખત પાછા અમેરિકા જાઓ તો ગ્રીન કાર્ડ રિન્યૂ થઈ જાય ઓટોમેટિકલી સો દેવા રૂલ્સ લાઇક દેટ બટ વી આર વેરી ક્લિયર કે ભાઈ આપણે હવે અહીંયા આવ્યા છે ને અહીંયા જ આપણે સેટલ થવાનું છે અને ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં બી હું એન્ટર થયો બાય એક્સિડન્ટ ભલે મારું બેકગ્રાઉન્ડ આખું જ ડીપ ટેકનોલોજીમાં હતું પણ દેર વોઝ નો ફ્યુચર ફોર ટેક્નોલોજી તમારા ફાધર તો ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન એટલે આઈ વિલ જોઈન માય ફાધર્સ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ તો એ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં અમે હું મળવા ગયો બધા ફિલ્મના ફિલ્મી ડિરેક્ટર્સને તેમાં વન ઓફ ધેમ વોઝ બી હે વીવર ઇન ડિસ્ટ્રીબ્યુશન તો વી હેડ ટુ બાય રાઇટ્સ ફ્રોમ ધ પ્રોડ્યુસર્સ તેમાં એક ફિલ્મના રાઇટ્સ લેવા મિસ્ટર કાદાર કરીને હતા એની વાઈફને મળવા ગયા મિસ્ટર કાદાર વોઝ નો મોર હિઝ વાઇફ વોઝ સેવન્ટી યર્સ સેવન્ટી પ્લસ યર્સ હવે હું કેવી રીતે નેગોશિએટ કરું એની સાથે એ મને કે વીસ હજાર રૂપિયા પર પ્રિન્ટને મારે કેવાના પંદર હજાર હજારને નેગોશિયેટ આઈ વોઝ વેરી અનકમ્ફર્ટેબલ આ ધીસ ઇઝ નોટ ધ બિઝનેસ આઈ વોન્ટ ટુ બી ઇન પછી માય ફાધરને લોય દે મેક ટુ વ્હીલરના પાર્ટ્સ તો મને કે અરેશ તો આ જે અમે પાર્ટ્સ બનાવીએ છીએ સ્પોક એનું જે નિપલ છે એ ઝીંકનું બને છે તો એ બનાવો ને આઈ વિલ બાયો હંડ્રેડ પર્સન્ટ ક્વોન્ટિટી ફ્રોમ યુ બી તો ગુડ આઈડિયા એટલે પછી તો મને કે આપણે કાંજોર માર્ગમાં એક ફેક્ટરી લઈએ વાત તમે કોઈ ગાંજોરમાં ગયા હશો કે મને ખબર નથી આ તો ત્યાંના ગાળા ત્યાં તમે જોયા હોય તો ખબર પડે કે કેટલા ખરાબ મોસ્ટ ફિલ્ધી ઇન ટર્મ્સ ઓફ અને ટાઈપ ઓફ વર્કર્સ બધું જે આટલું જ એટમોસ્ફિયર હતું મેં કીધું હું આ માસ્ટર સાયન્સ કમ્પ્યુટર સાયન્સ આ ગાળામાં કામ કરવા નથી આવ્યો એટલે આઈ કે નોટ ડૂ ધીસ બિઝનેસ આ રીતે અને પછી ત્યાં મારા કઝિનને મળ્યો તો મારા કઝિન કહે કે અરેશ તું ટિકિટ લે કાલેજા પાછો બીજું કેમ તો કે જો તું સીધો છે તું કંઈ ખોટું કામ કરવાનું નથી આ દેશમાં મને કે તારો જે કમ્પેટિટર હશે કોઈ કસ્ટમ્સની ચોરી કરતો હશે કોઈ ઇન્કમટેક્સની ચોરી કરતો હશે કોઈ એક્સાઇઝની ચોરી કરતો હશે મને કે વેન યુ ડૂ નોટ નો ધ ઇનપુટ કોસ્ટ ઓફ યોર કમ્પેટિટર હાવ આર યુ વી ડુ કમ્પીટ અનલેસ યુ ફોલો દેટ સો ઇટ મેડ સેન્સ ટુ મી તારે મને ખ્યાલ આવ્યો કે ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં યુ કે નોટ બ્રાઇવ અ જમ્પ ઇન્સ્ટ્રક્શન સો દેટ એટ બિઝનેસ વેર યુ હેવ ટુ ડિલિવર So hopefully that business will be away from all these other issues, and that is how I ended up entering the technology business. I thought, if corruption, back in those days, I thought you non-corrupt way. Exactly, that's right. That's how I entered that game. See, see this, is, this is really irony and fun both. Because every success is because every industry developed here there is minimum corruption. Everything is transparent. But see, these days, India has got problem તો આવી જે કોન્ફરન્સ હતી એમાં એક શરૂ આંગણે કરીને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે આ તે વખતે હતા મુંબઈમાં એને કોઈ કીધું કે આ નટ હેઝ કમ બેક ફ્રોમ યુએસએ કે ટુ નટ્સ હુ હેટ કમ બેક ટુ ઇન્ડિયા એટ ધેટ ટાઈમ ઇન બોમ્બે ઇન ધેટ યર તો મને એકદમ કીધું વેલકમ ઇસ્ટમ યુ આર ઇન અ ફર્સ્ટ ક્લાસ કન્ટ્રી વિથ સેકન્ડ ક્લાસ સોરી ફર્સ્ટ ક્લાસ સિટીઝનશીપ ઇન એ સેકન્ડ ક્લાસ કન્ટ્રી વિથ થર્ડ ક્લાસ એડમિનિસ્ટ્રેશન And yours and my job is to fix it. I found it very inspiring. Here is a person who, knowing the reality, educating you about the realities and telling us but this is the role we have to play. Mr. Kohli. He was the head of uh, TCS. The last, in that time, also, they were the largest uh, IT company in the country. Before I started my business, would you Let me try a job. be. interview

going beyond his duty to uh, help you settle down here. so that gave me the confidence and that's how i entered the technology business. and within the technology business, i met uh, government officers, and i became a partner with a software no business, And and the aj business, i realized, ટોક ઇટ લેટર ઓકે પણ એના ઉપર તો આમ પણ એટલા માટે આવું છે કે એ કરતાં કરતાં આખું નાસ્કોમ ડિઝાઇન કર્યું અને એ તમારું બ્રેઇન ચાઇલ્ડ લઈને વહે અને પછી તમે બધાને સાથે લઈ આવ્યા એમાંથી તમે શોધ્યા પેલા એ જેમ લગાનમાં ક્રિકેટ ટીમ શોધવામાં આવેલી એક સ્પેશિયલ એબિલિટી ધરાવતા અલગ અલગ લોકોને એમ તમે સુપીરિયર એબિલિટી ધરાવતા અલગ અલગ માઇન્ડ્સને બધાને ભેગા કર્યા તો ત્યારે તો એવો માહોલ હતો કારણ કે એ ટાઈમે હું ટીનેજર હતો તો આઈ નો કે મોટાભાગના જે લીડર્સ કહેવાય એને પણ ખબર નહોતી કોમ્પ્યુટર શું ચીજ છે આઈ ગેસ તમે શમ્મી કપૂરને કન્વિન્સ કરેલા કે તમે અમારા બ્રાન્ડ એમ્બેસેડર બનો અને ભારતને સમજાવો કે ઇન્ટરનેટ શું ચીજ છે અને તમે જ લખ્યું છે કે અત્યારના ટીનેજરના ખિસ્સામાં પડેલા મોબાઈલમાં એક વીકેન્ડમાં જેટલો ડેટા હોય એટલું તો એન્યુઅલ કન્ઝમ્શન ડેટાનું હતું આખા દેશનું એ પરિસ્થિતિ હતી એટીઝની વાત ચાલે છે આપણે ત્યાંથી તમને આ વિચાર કેવી રીતે આવ્યો તમે આવડું મોટું સપનું કેવી રીતે જોઈ રાખશો જે લોંગ સ્ટોરી એકચ્યુઅલી આમ તો પણ દેટ વોઝ ધ ટાઈમ કે ભાઈ સોફ્ટવેરમાં બે બિઝનેસીસ છે એક સોફ્ટવેર પ્રોડક્ટનો બિઝનેસ અને બીજો સોફ્ટવેર સર્વિસીસનો બિઝનેસ અને આપકો ત્રીજો કમ્પ્યુટર હાર્ડવેર બિઝનેસ સો ઓલ ધિસ ધીસ ટુ નોટ સોફ્ટવેર સર્વિસીસ કમ્પ્યુટર પ્રોડક્ટ્સ ઓર હાર્ડવેર અને સોફ્ટવેર પ્રોડક્ટ વર કન્સિડર્ડ સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ Software services was like doing, like a TV technician, notar. You, you are a, a low level work, you are doing, it was a servicing. Nobody had seen the potential of technology services business. Right. Now, because of the, and as, what is software, they didn't know. Government, officers, police, reserve bank, one definition, income tax, BG definition, ministry of home ministry, new York definition. Ashok Pai is here somewhere, he has gone through those. Uh, so uh, Jaimeen was here so some of them have seen those problems what happened during that time when the software is not known what challenges you have so ek example ke, i don't know how many of you know floppy drive ah, okay great oh wow <laughs> it's unusual <laughs> so i may export karta tha, to custom officer i may push company in that, in that sense ke bhai, તમે જે એક્સપોર્ટ કરો છો એનું તમે અમને સેમ્પલ આપો હવે સોફ્ટવેર પ્રોજેક્ટનું જે મેં લખ્યું હોય લીટ લેખે પંદર દસથી પંદર હજાર લાઇન્સ ઓફ કોડ એમાં હું સેમ્પલ શું આપું પ્રિન્ટ કરીને આખું પ્રિન્ટઆઉટ આપું એને કે શું આપું એને તો એ કે ના ના બાય નહીં જોયો મને પણ તું આ જે ફ્લોપી છે જેના પરથી તું ડાઉનલોડ કરીને એક્સપોર્ટ કરવાનો છે એ ફ્લોપીની કોપી આપ મને બધું ઓકે તું મેં એને ફ્લોપીની કોપી કરીને આપી Now, first thing he did was staple it to his file, <laughs> destroying the entire evidence. <laughs> that was his knowledge of what is software. I said, "But software import karo. Puchi floppy par aave. To ten thousand dollars <laughs> nu hoi ke, fifty thousand dollars nu hoi ke, gumbadarlu hoi. Duty se naa par lagade. To soft floppy drive na vajan upar. So that was the environment." ઓફ ધ નોલેજ ઓફ સોફ્ટવેર બધી રીતે તમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જાઓ તો મારી ટ્રીપ હોય અમેરિકા માર્કેટિંગ માટે ગયો હોય તો વે વિલ ડિસઅલાવ તમે વાયર ડિસલાઉંગ ઇઝ જેન્યુઅન માર્કેટિંગ એક્સપેન્સ નો નો સોફ્ટવેર વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ ઇનવિઝિબલ તમે લોકો ફરવા ગયા હતા તો વિલ ડિસઅલાવ દોઝ એક્સપેન્સીસ રિઝર્વ બેન્ક પાસે જાઓ તો રિઝર્વ બેંક સે તમે સપોઝ કે મારી ટ્રીપ હોય બોમ્બે લંડન બોસ્ટન અને બેક બે જગ્યાએ મારે પ્રોસ્પેક્ટને મળવાના હોય તો અગેન બધી જગ્યાએ આપણે અને સપોઝ મારું કંઈક થયું અને સમ રીઝન પ્રોગ્રામ ચેન્જ થયો બીકોઝ બોસ્ટનનો કસ્ટમર કે તમે પહેલાં આવો અને યુ ચેન્જ ધ આઈટીનરી કે પહેલાં બોસ્ટન જાઓ ને પછી લંડન પછી આવો તમે એક અઠ વિધિન વન વીક રિઝર્વ બેંક તમને નોટિસ મોકલે સીધી સમય મોકલે યુ કમ એન્ડ હેપીઓર વાય ડીડ યુ ચેન્જ યોર આઈટી and you give a software but so, they don't understand what software <laughs> tell me what are you doing with software what is it? is it invisible intangible they had no appreciation so like that we had hundreds of regulations sort of strangulating the software services industry they time, a report from idg no said that software services no business 300 billion dollars we were no zero literally but it was a business i was in usa i was a database manager i knew what i was doing in usa sitting in a cubicle in usa I, earning $30000 you just said i can do the same work sitting in a cubicle in bombay pakhtar the communication pipe have access to my company in databases and computers i can do the same work right when i'm the indian pramane would be 1 15th of usa so the labor arbitrage benefit was very apparent to us. Right. And location doesn't matter. Location doesn't matter. So all we needed was a pipe, basically. And of course, technical skills and whatnot. And the pipe now, computer import a software import offshore, develop So we could see that potential. But these hundreds of regulations were sort of choking the industry's growth. And the industry or the government bureaucracy was run by scientific officers not by the IAS officers, our industry. So scientific officers wanted us to do software product business, which some of us had tried and we had failed miserably because of various reasons. In India, ma we don't believe in uh, copyright, we believe in right to copy. <laughs> <laughs> so software develop the software, the product. Piracy. Ah, piracy, thai, toh, where are you now? You will be nowhere in terms of uh, your why would I invest my money behind a software product? So that was very clear. We had learned the hard way. We realized that software product is not the strategy for in India, also, not only uh, us. I man very interesting. Ke individual industrial history, out of the problem, face karo, paciano, and a growth out. But the industry grow in that was interesting. કારણ કે દરેક માણસ પોતાની ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરે પણ આખા દેશની ઇન્ડસ્ટ્રી તમે ડેવલપ કરવા માટે નાસ્કોમ બનાવો ધીસ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ હવે એમાં એવું થયું કે આઈ વેન્ટ અરાઉન્ડ લાઈક જે મારા જેટલા પ્રોબ્લેમ્સ હતા જેટલા બી સોફ્ટવેર ઓન્ટરપ્રિનર્સને મળું હતું અશોકભાઈને મળું અમદાવાદમાં એ કે મારે બી આ જ પ્રોબ્લેમ્સ છે જે તમે બેંગ્લોર જાઓ કે નંદન કે ભાઈ મારા બી આ જ પ્રોબ્લેમ્સ છે બધા રમણી ચેન્નાઈ કે મારે બી આજ બધા પ્રોબ્લેમ્સ છે અને આજના બધા જે હિરોસ છે એની સાથે તમે કામ કરતા અઝીમ પ્રેમજી બધા બધાના સિમિલર પ્રોબ્લેમ્સ એટલે ધનલી વે ઇન ધોઝ ડેઝ અગેન આઈ લર્ન ધ હાર્ડવેર અમારું હિન્દી હાર્ડવેર હાર્ડવેરનું પ્રપોઝલ હતું વોઝ ડિલેડ બાય અનધર એસોસિએશન બાય થ્રોઈંગ ઇન સ્પેનર્સ કન્ટિન્યુઅસલી અને આઈ રિયલાઇઝ કે પાવર ઓફ એન એસોસિએશન ઇન ઇન્ડિયા That if, if this industry says to take birth, we need to form an association. where the difference came out was, uh, we will not follow the traditional associations like CII, FICCI, soc, imc, um, but we have a constitutions, csi, but then, uh, many of us had worked in, this, uh, in a different, different way. so we knew the weaknesses and strengths of them. so when we started nascom, we wrote the constitution.

कौन ऑफिसर आपको हैरान कर रहा है हम उसको ट्रांसफर करा देंगे सो देट वॉज देर वे ऑफ सॉल्विंग प्रॉब्लम्स सो अवर वे वॉज वेरी डिफरेंट देन वी ऑल्सो से इट वी सो लाइक इन अदर एसोसिएशन्स के लोग कई पॉलिसी रिकमेंडेशन आपे गवर्मेंट ने अठवाडिया पची एज ग्रुप में जना आग पीछे पाँचा फरिया मड़ी आए बोला ने कह अमैसे एग्री करता एटले वी रियलाइज अ बिग चैलेंज ऑफ कि केवी रीते પીપલ મેન્યુપુલેટ એસોસિએશન ટીમ રાખો હા રાખી દે મેન્યુપુલેટ રાખો એ રીતે દેટ ઇઝ ધેન ઇઝ બે મેજર ટ્રસ્ટ ડેફિસિટ બિટવીન પોલિસી મેકર્સ અને બિઝનેસ આમ તો આમ બી દે નોટ ટ્રસ્ટિંગ હસ પ્રોફિટ વોઝ અ ડર્ટી વર્ડ ઇન માઇન્ડ ઇટ વોઝ અ સોશિયલિસ્ટિક લાઇસન્સ રાજ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે કર્યું એ લોકોના મનમાં હતું એટલે એ તો જરાય બિઝનેસ કોઈ જાત ટ્રસ્ટ જ નહીં એટલે ઇન દેટ એન્વાયરમેન્ટ હાઉ ડૂય વિન ધ ટ્રસ્ટ ઓફ ધ પોલિસી મેકર્સ તમારે હંડ્રેડ રેગ્યુલેશન ચેન્જ કરવાના છે તો હાઉ ડૂ ડુ દેટ સો વેરી વેસ્ટ દેટ વોઝ અ ચેલેન્જ ફોર એસ કે ભાઈ આ રીતે છે તો કે ફર્સ્ટ થિંગ યુ શૂડ ડુ વી મસ્ટ રિપ્રેઝેન્ટ સેવન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ ટોપ લાઇન ઓફ ધ ઇન્ડસ્ટ્રી તો તે વખતે ટીસીએસના સિત્તેર ટકા હતા મિસ્ટર કોહલી રિફ્યુઝ ટુ જોઈન ટીસી અરે ઇન ધ બિગિનિંગ કામ કે આપણે અહીંયાથી કામ કરીએ આ બધું સાહેબ આજે ઇન્ટેન્જીબલ લોસ છે અરે લોસ જે ટેન્જિબલ ફિઝિકલ વર્લ્ડના વી હર ટુ ચેન્જ ઇટ કે ચેન્જ અંડર હાર્ડવેર એસોસિએશન સેપરેટ આઈડેન્ટિટી છ મહિના પછી હી દેન ઓનલી સેવન્ટી ફાઇવ પર્સન્ટ ટોપ લાઇન નો ઇઝ લોકલ એસોસિએશન પંદર ટકા ટકા વીસ નાસ્કોમમાંથી મને યાદ આવ્યું કે નાસ્કોમ ઇઝ એન એસોસિએશન બધા સો અને બહુ જાણીતું છે તમે ગૂગલ કરશો તો પણ ખાસું હવે તો મળી જશે એમાં પણ એ વખતે તમે પોતે એના ફેસ થઈ શકો એમ મતા એને બદલે તમે દેવાંગ મહેતાને લઈ આવ્યા ખાસ પછી આવ્યું હા વિરાય એટલે અમે શું કહેવાય નાસ્કોમ એ રીતે ફોર્મ કર્યું અને વિથ વેરી સ્ટ્રિક્ટ રૂલ્સ અબાઉટ લાઈક કોઈનો ખર્ચો નહીં આપવાનો ગમે તે હોય ઇવન નેસ્કોમના કામ માટે જતા હોય તો પણ વી વિલ નોટ પે યોર એક્સપેન્સીસ તમે નેસ્કોમની એક્ઝેક્યુટિવ કાઉન્સિલમાં પ્રેઝન્ટેશન આપો તમારી ટીમે આખું રિસર્ચ કર્યું હોય ટુ હેલ્પ ધ ઇન્ડસ્ટ્રી અને દે વિલ પુટ ધ કંપની લોગો એટ ધ નીચે નોટ અલાઉડ વી વોન્ટ ટુ બિલ્ડ એ ઇન્ડિપેન્ડન્ટ સેલ્ફલેસ ઓર્ગેનાઇઝેશન કે જેમાં તમારે તમારા જ પૈસા કામ કરવા તમારા હાજેક્ટ અને ઇટ હેઝ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ ન્યુટ્રલ ટ્રાન્સપેરન્ટ પ્લેટફોર્મ સો બધાના મનમાં વિશ્વાસ આવે એની અંદર કે જેવું અદરવાઈઝ મેન્યુપ્યુલેશન થવા માંડે એક નાનું મોટું તો પીપલ લૂઝ ઇન્ટરેસ્ટ પણ જ્યારે બધાને લાગે મારું પોતાનું છે ઇટ્સ વેરી ડિફરન્ટ એન્ડ આખું એનું કોન્ટ્રીબ્યુશન આખું એ રીતે આવે સો એવી રીતે અમુક શું કહેવાય સર્ટન ગ્રાઉન્ડ રૂલ્સ અમે ફંડામેન્ટલી નક્કી કર્યા Maybe they came out of a middle-class values, whatever or Jainism, or what. strong points. We all debate and okay, this is how we will start uh, NASCOM. we one while forming the association, we were also very clear that none of us are going to spend full time on NASCOM. None okay. of us. It's a volunteering work. But if you really want to do serious work, we have to build a strong secretariat.

રિડ્યુઝ ધ ફ્રિક્શન ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ફાસ્ટ્રક્ચર ઇન્ફાસ્ટ્રક્ચર રો મટીરિયલ જોવે લોકો જોવે લોકોને કેવી રીતે તૈયાર કરવા નવી ટેકનોલોજી વેવ આવશે નવા એના કેવી રીતે કોલેજોમાં મને યાદ છે શરૂ થયેલા ઇન્ટ્રોડ્યુસ એ બધું આખું કરવાનું એટલે કે વી વી કે વિલ ગ્રો ધ ઇકોસિસ્ટમ વેરી ફંડામેન્ટલ ચેન્જ વી વિલ નોટ જસ્ટ ફોકસ ઓન માય ઇસ્યુ ઓર ત્રણ જણાના અમારા ચેલેન્જ એ બી કરવાના પણ મેઇન થિંગ એ ગ્રો ધ ઇકોસિસ્ટમ વેર એવરી વન કેન ગ્રો વેલ એવરી વન If the ecosystem grows, the existing players share. They growth Plus, it will allow hundreds of new companies to take birth. Right. So that was the objective. If the ecosystem then grow, So it's a win-win for everybody. So that's how we started Nascom. Now, so we had one Mr. Anil Srivastava running Nascom. He had no. He was a great speaker, orator. But he had no interest in doing lobbying work with the government. અને એ નો કં કંટ્રોલ ઓવર ધ ફાઇનાન્સીસ ઓફ ધ એસોસિએશન બિફોર વી એવ બ્લિંક દે ઓઝ એ મેજર લોસ ઇન ધ એસોસિએશન એટલે મને આ છે મૂર્તિઓને નારાયણ મૂર્તિ મને ફોન કર્યો અરે અરેશ કુછ કરો હા તો ઇઝ ગોઈંગ ડાઉન ડાઉન વી નીડ ટુ ફિગર આઉટ હવે હાઉ ડુ વી આઉટ ઓફ ઇટ પછી વી ઓલ મેટ બધા ખર્ચા બધા બધા ઇક્વલી નક્કી કરે લઈ લઈશું આપણે અને આપણે અનિલને રિપ્લેસ કરીએ હવે એની પહેલાં બે વર્ષ પહેલાં આઈ હેડ રિટન રેડ વન આર્ટિકલ ઇન ઇકોનોમિક ટાઈમ્સ અબાઉટ સોફ્ટવેર એક્સપોર્ટ બહુ સરસ લખેલો આમ એ બધા આ વ્યક્તિ કોણ છે નામ હતું દેવાંગ મહેતા એટલે હું બીજા હું દેવા પછી તપાસ કરી દઉં કે દેવાંગ મહેતા ઇઝ અ ઈડીપી મેનેજર એટ ઓરિસ્સા અ સિમેન્ટ અને એટલે વેન આઈ વેન ટુ દિલ્હી આઈ કોલ્ડ હિમ મેળો એને તખાવ પડી કે ગુજરાતી એને પાણીપુરી ભાવે મને પાણીપુરી ભાવે એન્ડ વી બિકેમ ગુડ ફ્રેન્ડ્સ એ રીતે આ જોજો જો સિક્રેટ ઓફ ગુજરાતી કનેક્શન્સ છે આખી દુનિયામાં ગુજરાતીઓ છે એસોસિએશન ફોર્મ કરે છે ને એ આ બધા પાણીપુરીઓ ને ગાંઠિયાઓ ને ત્યાંથી ચટણીઓ જ શરૂ થતું હોય છે દેટ ઇઝ સો ટ્રુ તો પછી આવી રીતે મેં એક દિવસ કે બેટા વાતો કરતા હશું નહીં તો તો સડનલી આવીશું દીપક આપણે દેવાંગની આંખમાં આંસુ આવવા દેખાણા હું તો દેવાંગ કેમ તારી આંખમાં પાણી છે તો એની સામે ન્યૂઝપેપર હતું તો ન્યૂઝપેપરમાં કંઈક હશે એટલે બધું શું છે શું તો કે આપણો દેશ ક્યારે સુધરશે બધું કેમ આમ કે તું તો કરપ્શનનો કંઈક ઓલો હતું સ્ટક ઇન આઈ માઇન્ડ કે દેવાંગ ઇઝ સો પેશનેટ અબાઉટ યુ કેન ક્રાઇમ તો જે અનિલને રિપ્લેસ કરવાનું આવ્યું વી ટ્રાઇડ અવર બેસ્ટ ટુ ફાઇન્ડ ધ રાઈટ પર્સન વી કુન ફાઇન વન તો એકદમ મને ટ્યુબલાઇટ થઈ કે વાય નોટ આસ દેવાંગ ઇઝ સો પેશનેટ એટલે તો યાદ છે એ જમાનામાં ટીવી ઇન્ટરવ્યુઝ બધા કરતા બહુ સરસ રીતે મજા પડી જાય ઇવન યંગસ્ટર્સ જે હોય 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 એને ખબર ખબર ન પડતી પડતી શીખ્યા મને મારું આવું જ હતું અંદર સોફ્ટ બરોબર પણ દેવાંગ ઇન્ટરવ્યુઝ જોઈ ને મને ખબર પડતી થઈ બધું શું માયા છે સો હી વોઝ હા સવારે સવારે રવિવારે અને દેવાંગભાઈ નું આમ પેલી એક વીક જેવું પહેરેલી હોય અને ચશ્મા હોય અને આમ એકદમ બેબી ફેસ એટલે તમને એને જોવાની મજા આવે જે બોલતા હોય ને અને મને ત્યારે ખબર નહોતી ગુજરાતી છે પણ પછી ખ્યાલ આવ્યો કે તો ગુજરાતી છે એન્ડ હી વોઝ 29 યર્સ ઓલ્ડ વેન હી જોઈન્ડ નાસ્કો 29 વર્ષ પણ વી વર અચ્છા એની પહેલા શું તો કે હી વોઝ વર્કિંગ ફોર હિસા સિમેન્ટ્સ એનો પગાર હતો ત્યારે 15000 રૂપિયા પર મંથ હવે તે વખતે એસોસિએશન્સમાં બધા વિલ નોટ પે મોર દેન ટેન થાઉઝન્ડ રૂપીઝ સોરી ફાઇવ થાઉઝન્ડ એ મંથ મેક્સિમમ અમે જોયું તરુણ દાસ બધાને જોયું તો ફાઇવ થાઉઝન્ડને કોઈ વધારે હોય કે બે હજાર હોય ત્રણ હજાર હોય અને આને પંદર હજાર વાય વુડ યુ ચેન્જ એટલે મેં દેવાંગને કીધું મને કે યુ મેચ મને કે આ તારો નોન પ્રોફિટ ચાલશે કે નહીં ચાલે ઇન્ડસ્ટ્રી થશે કે નહીં થશે બધું અને વાય વુડ આઈ રિસ માય લાઈફ હું દેવાંગ છો આર પેશનેટ અબાઉટ ઇન્ડિયા યુ વોન્ટ ટુ ચેન્જ ઇન્ડિયા હેર ઇઝ અવર વિઝન વિઝન વોઝ નોટ બિગ ખબર વિઝન નોટ બિલિયન ડોલર ફ્રેન્કલી બટ સ્ટીલ ઇટ વોઝ બિગ ઇનઅફ ટુ મેક ધ ચેન્જ લાઈક અમે એક ઓફિસર ઓફિસરને બિલિયન ડોલરનું વિઝન કીધું ને તો મને કે કે બિલિયનમાં કેટલા ઝીરો છે ખબર છે ડુ બી વેરી પ્રેક્ટિકલ કે વોટ યુ આર ડ્રીમિંગ અબાઉટ પણ અરે ભાઈ સો બેન દેવાંગનું પછી દેવાંગે વિચાર કરો અને અઠવાડિયા પછી ફોન આવ્યો કે આઈ એમ રેડી ટુ જોઈન બટ તમારો પગાર આપી શકશો એટલે હું મારી ટીમને પાખું પૂછ્યું કે ભાઈ શું કરશું આપણે અહીંયા પંદર હજાર આપવાના છે પર મંથ તો બધા કે ભાઈ ટુ તું નેગોશિયેટ કર જે થશું વોટ એવર વી વિલ એબ્સોર્બ ઇટ પછી આઈ વેન્ટ બેક ટુ દેવાંગ હું તું એક કામ કર તું ચાર દિવસ કામ કર દસ હજાર પર મંથ પર વીક અને દસ હજાર પર મંથ આપશું ચાર દિવસ પર વીક તું કામ કર અને ત્રણ દિવસ યુ બી અ કન્સલ્ટન્ટ એન્ડ યુ અર્ન ધ એક્સ્ટ્રા મની એ બી વિચાર કર્યો અને ઇ જોઈન બટ આફ્ટર ઇ જોઈન હી ઇઝ નેવર આઈ ડોન્ટ રિમેમ્બર ઇઝ એવર વર્ક ફોર ઇવેન ડે he was just so engrossed in working that i completely changed the, you can say, the face of the industry to a point where uh, dr. sumantra gosal of london school of economics, he would say in our nascom conferences, okay, thousand years of downward spiral of india from mughal raj and british raj was arrested by the it industry. and the it industry was, thanks to nascom, he said, and devang was the sutradhar, wow wow wonderful so that was his contribution આપણે એમ કહી શકીએ કે આ એક રીતે બદલો છે પણ એની અંદર કોઈ વિશ્યસ ભાવના નથી એવો બદલો છે ઇટ્સ અ स्वीट રિવેન્જ હા દર્સ નથી દર્સ નથી નીતિનભાઈએ કહ્યું એમ દર્સ નથી પોએટિક જસ્ટિસ છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ પોએટિક જસ્ટિસ પણ ઇટ ઇટ હેપન જે તમે વિચાર્યું હતું એના કરતાં ઘણું વધારે થયું અનફોર્ચ્યુનેટલી બી લોસ દેવાંગભાઈ જેનું મેમોરિયલ લેક્ચર આપણે પરિચયમાં એમ તો આવ્યા દેવાંગભાઈ ગુજરી ગયા પછી પણ નાસ્કોમ માટે કામ કરે છે કારણ કે એવી રીતે કે ભાઈ હરીશભાઈને એમ થયું કે ભાઈ હું જઈને બોલાવું અને ડ્યુરિંગ કોવિડ ટાઈમ અમે એક ઓનલાઈન લેક્ચર કર્યું એમાં બી કંઈ મેં એટલે દેવાંગભાઈનું મને યાદ હતું એટલે મેં કીધું આઈ વુડ હેપીલી હું તો જોઈન થઈશ એક માણસે આવી પોતાનું આમ જુઓ તો પ્રેક્ટિકલી એટલી દોડાદોડી કરી આ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા માટે કે હી લોસ ઇઝ લાઈફ

સો સામેવાળાએ મોટો કેસ લગાડ્યો દેવાંગ પર જેમ બધું જ કે દેવાંગ કેટલો ખરાબ છે બધી રીતે હા એ તો તમે આ પ્રકારના કેસની જો ચાર્જશીટ વાંચો ને તો તમને એમ થાય કે આપણે મોન્સ્ટર્સ આઈ કન્સલ્ટેડ માય લોયર મેં મારા લોયરને પૂછ્યું કે શું છે બધું આમ તેમ તમે કહે હરીશભાઈ એક કામ કરો યુ ગો એન્ડ મીટ ધ ગર્લ્સ ફાધર અને અન્ડરસ્ટેન્ડ કે શું જોવે છે એ લોકોને તો પછી હર ફાધર એની વે ડિફિકલ્ટ ટુ લોકેટ પછી કોઈ કીધું કે પાંડુરંગના શાસ્ત્રીના છે ત્યાંથી ગોતી કાઢ્યું અને પછી એને મળવા ગયો હું એમને અને મેં એને વાત કરી તો પહેલાં તો જરા એને મારા પર જરાય વિશ્વાસ જ નહીં એટલે પછી કંઈક મારે સમ જ્વેલરી જે હશે એની વાઈફની એ મને દેવાંગે આપેલી હું એને આપી દીધી વિદાઉટ સેટલમેન્ટ લીગલ સેટલમેન્ટ હું સાહેબ તમે લઈ લો વી હેવ વી હેવ નો ઓબ્જેક્શન ઓફ હોલ્ડિંગ યોર વાઈફ ઓર ટેકિંગ એનીથિંગ ફ્રોમ હર તમે કહો તમને શું જોવે છે તો એ જ એકદમ કન્ફ્યુઝ થઈ ગયા બોલો લોયર કે આમ કરશો તો જ તમને મળશે અને અહીંયા આગળ આ રીતે આવે છે પછી એની વે સોર્ટ ઓફ ગાંધીગીરી પછી એને બધી વાત થઈ બધી અને ધીમે ધીમે આઈ વી કુડ ગેઇન હી ઇઝ ટ્રસ્ટ ઇન આસ અને પછી આખું સેટલ થયું અને પછી દેન શી વોન્ટેડ ટુ ગો ટુ યુએસએ દે વાંગ હેલ્પ કર ગેટ ધ વિઝા એન્ડ આઈ બિલીવ શી સમવેર ઇન પણ તમે તો પછી પણ નાસ્કોમમાં કિરણ કવણિક જેમણે ડિસ્કવરી ચેનલ ઇન્ટ્રોડ્યુસ કરી ભારતમાં એમને લઈ આવ્યા તમે સોમ મિત્તલને લઈ આવ્યા અને આઈ ગેસ મને તો યાદ છે અને એમણે બહુ વિસ્તારથી આ બુક હું બુકનું વચ્ચે વચ્ચે એટલે રેફરન્સ આપું છું કે અમારું કન્વર્સેશન તો કલાકમાં પૂરું થઈ જ જશે અને એમાંથી અડધી કલાક તો થઈ ગઈ પણ આ બુક તમે વાંચશો તો તમને વધારે ખ્યાલ આવશે કે શું છે આ આખી જર્ની શું છે આ બુકમાં એમણે પોતાની આત્મકથા નથી લખી એમણે આખા દેશના બદલાતા વાતાવરણની કથા લખી છે કે કેવા કેવા લોકો મળતા ગયા સારા અને ખરાબ બંને પ્રકારના અને કેવી કેવી ચેલેન્જીસ આવી જેમ કે સત્યમ રાજુ રામલિંગાવાળો કેસ થયો એ કરપ્શનનો કેસ થયો ત્યારે આખી ઇન્ડસ્ટ્રી કારણ કે બધાને એમ માને કે આઈટીવાળા બધા ફ્રોડ છે જેમ વાઈટુ કે વખતે બધા એમ જ માનતા હતા કે બધા કોમ્પ્યુટર બંધ થઈ જવાના છે તો આવી રીતનું એ ન થાય ઇમેજ ઇન્ડસ્ટ્રીની ખરાબ ન થાય એના માટે કેટલી મહેનત કરી આ બધું આ બુકમાં છે હું એટલા માટે કહું છું કે તમે આ વાંચજો હરીશભાઈને તો આપણે કહીએ તો એ તો બોલશે પણ એમની પાછી ફ્લાઇટ કેચ કરવાની છે પાછું એવું નથી કે નીતર આપણે લંબાવી શકીએ એક્સટેન્ડ કરીને વોટ આઈમ વાય આઈ એમ ટેલિંગ ધીસ કે તમે જો આ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે કેવા કેવા માણસોને મળ્યા અને કેવી કેવી ચેલેન્જીસ એમણે ફેસ કરી અને એ એમણે માત્ર નથી કરી તમે હું જે આપણે બધા જલસા કરીએ છીએ અત્યારે ફાઇવજીમાં ડે મફત ડેટાનો ધોધ વહી રહ્યો છે ચારે બાજુ અને હમણાં હરીશભાઈ તમને મજા પડે એવું છે અમારા એક મિત્ર છે સુભાષ ભટ્ટ ભાવનગરના તો એમણે એ વાત કરતા હતા કે કોઈ એને કોઈ યંગસ્ટર્સને પૂછ્યું કે ભાઈ શું કરવું છે શું થવું છે જીવનમાં આપણે બોલીએ ને ગુજરાતીમાં શું થવું તારે મોટા થઈને તો કે વાયરલ થવું છે વાયરલ થવું છે એટલે આપણે એ જનરેશનની વચ્ચે બેઠા છીએ જેને બીજું કંઈ થવું કે ન થવું હોય પણ વાયરલ તો થવું જ છે એટલે આ આ બધું કેવી રીતે શરૂ થયું ભારતમાં જ્યાં હજી પણ આપણે વિચાર કરો આપણે મને પોતાને વિશ્વાસ નથી આવતો હું હમણાં આ વર્ષમાં જાપાનજી આવ્યો આ વર્ષની અંદર અમેરિકા પણ જઈ આવ્યો અને જર્મની પણ જઈ આવ્યો જાપાન અને જર્મનીમાં યુપીઆઈ નથી ચાલતા જેની ટેકનોલોજીમાં આપણે સલામ મારી મારીને આગળ જીવતા હોય કે જર્મની અને જાપાન તો અલ્ટિમેટ ત્યાં યુપીઆઈ નથી પેમેન્ટમાં અને આપણે સાહેબ તમે ઓલો તરત આવેલા રિક્ષાવાળો રાતના ત્રણ વાગે પણ મોબાઈલ કાઢીને ઊભો હોય કે ભાઈ તમે આમાંથી પેમેન્ટ કરી દો આ ત્રણ રૂપિયા છૂટા ક્યાંથી આપવા આ ચમત્કાર છે એક પ્રકારનું મિરેકલ

એટલે મિસ મેવરિક તોફાની હવે તમે વિચાર કરો કે એવા પંદર મેવરિક્સ ભેગા થાય અને પહેલું સમ સ્ટોરીઝ અબાઉટ ઇટ કે જ્યારે આ બધા લોકો ટીસીએસ ઇન્ફોસિસ વિપ્રો બધા કમ્પેટિટિવ બધા ભેગા થાય અમારી મીટિંગમાં ત્યારે ઇન્ડસ્ટ્રીના હજારો પ્રોબ્લેમ્સ હતા લોબિંગથી લઈને જાત જાતનું બધું કેવી રીતે એનું સોલ્યુશન કાઢવું તો એના માટે કઈ રીતે અમારી વચ્ચે ડિસ્કશન થાય કે એમાં કીપિંગ ઇન્ડિયા ફર્સ્ટ ફર્સ્ટ ઓફ ઓલ પછી સિંગલ વોઇસ એટલે કે જે મેં અહીંયા નક્કી કરીએ પછી ભલે એમને મહિનાઓ લાગે ખૂબ ઝઘડા કરીએ અંદર જૈમીની નો સાબત અમારી કેવી તમે વર્ક કરીએ અને ગમે તેટલા ઝઘડા બધું ત્યારે કરવાનું પણ એક વખત નક્કી કર્યું અમારું રેકમેન્ડેશન ગયું ગવર્મેન્ટને તો બહાર જઈને કોઈ દિવસ કમ્પ્લેન નહીં કરવાની યુ ઓર ટી વેલ એ સોલ્જર અને Any the idea of some stories? How it changed the IT industry? and How it changed India? So first story is that there was a time in 1991, 92 that multinational companies in not allow not in You need to have 40% equity only. But we But "We would like to set up back office operation in India, but own 100% of that." તો આ લોકો બી વિચાર કર્યો એમએન્સીને શું કામ આવવા દઈએ એ આવશે તો આપણા બધા લોકોને ડબલ પગાર આપીને લઈ જશે સારા સારા માણસોને આપણે ધંધો જે એની સાથે જે કરીએ છીએ એ અંડર બેક ઓફિસના પાછળ કંઈક એ લોકો લઈ લેશે તો વીલ બી ઓન ધ રોડ વાય શુડ બી અને આપણા કાયદા ઓલરેડી હેઝ ગીવિંગ એઝ ધ પ્રોટેક્શન વાય શુડ બી અલાઉ દેમ ટુ કમ ઇન બટ વીલ બી સરપ્રાઇઝ કે એ કોન્વર્સેશન ચાલતું હતું એક ગ્રુપ એવું હતું કે હું વોન્ટેડ પ્રોટેક્શન Natural, very But another group, and that is our environment we had created, I call it the trustworthy environment, which I talked about independent platform where they people freely open that. another group argued, So we will learn the quality processes. We will learn the best processes. And if we just learn all that, we can compete globally much better. So why not we allow them to come in? IPL effect. Exactly. Absolutely. Yes, correct, correct. <laughs> very true, absolutely. એટલે ફોલોડ માટે એવું કહેવાય છે કે ભાઈ આપણે ત્યાં હવે જે જોઈએ ને કોમ્પિટે સ્ટ્રેન્થ વધી ગઈ આપણા પ્લેયર્સની કે બોલર્સ બધાને નવાઈ લાગી આવા બોલર ક્યાંથી ભારતમાં આવી ગયા કારણ કે આઈપીએલને કારણે વર્લ્ડ ક્લાસ ક્રિકેટર્સ બધા સાથે રમવા લાગ્યા સામે રમવાને બદલે એટલે યુ લર્ન સમથિંગ ન્યૂ અને ફ્રેશ કેટલા બધી ટેલેન્ટ આવી ગઈ એક સાથે તે વખતે અમે બી વિચાર કર્યો કે ભાઈ આપણને બી આ ફાયદા થઈ શકશે એ રીતે અને તે વખતે અમેરિકામાં બી ડિસ્કશન હતું કે હુ ઇઝ હસ તે વખતે ત્યાં આગળ એવું હતું કે આઈબીએ મોટ્રોલ વર્લપુલ દેટ ઇઝ અમેરિકન્સ ઓર સોની પેનેસોનિક કેનન એ બધી કંપની આપનીઝ કંપનીઓ બી મેજર ઇનરોડ ઇન યુએસએ ધેર ઓલ્સો ઓસ ઓર વી સ્ટોપ દેમ કમિંગ ઇન ટુ યુએસએ સો બિગ ડિબેટ દેર સો સમબડી આસ્ક ઇન અવર મિટિંગ કે હુ ઇઝ હસ હુ ઇઝ નેસ્કોન આર વી ઇન્ડિયા બેઝ કંપનીઝ આર બી એનઆરઆઈ બેઝ કંપનીઝ રિપ્રેઝેન્ટિંગ ઓલ્સો Well, are we also MNCs? So in that, one person commenting, I don't know who that person is, I have quoted in the book, that whoever develops human capital of India is us. Wow. And wow. who doesn't is not us. Wonderful, wow. Ajay I may be when we are confused about 49, 51, jehu lage decision make, we use this as a yardstick. Does it help develop human capital of India? Or does it help create wealth for Indians in India?

સ્ટ્રોંગ પોઈન્ટ છે બધા કીધા જેમ કીધું ને આપણે પહેલાં કે વીસ લાખ કરોડ આજે છેલ્લા છેલ્લી વીસ વર્ષમાં અવર ઇન્ડસ્ટ્રી હેઝ અર્ન વન ટ્રિલિયન ડોલર્સ ઓફ ફોરેન એક્સચેન્જ લાસ્ટ યર વી અર્ન મોર મોર ફોરેન એક્સચેન્જ દેન સાઉદી અરેબિયા ધ ડિફરન્સીઝ કે સાઉદી અરેબિયા પૈસા એક એકાઉન્ટમાં જાય છે દેર અમારી ઇન્ડસ્ટ્રીમાં થ્રુ થાઉઝન્ડ્સ ઓફ કંપનીઝ મિલિયન્સ ઓફ એમ્પ્લોઈઝ એકાઉન્ટ્સ જાય છે એટલે ઇટ્સ એ ન્યૂ મિડલ ક્લાસ હેઝ બીન ક્રિએટેડ ન્યૂ વેલ્થ હેઝ બીન અચ્છા ઇન એવરી

a cultural transformation that IIT, Bombay, na Gardner, no dikro. He learned software engineering and he got a job because he knew software, not because you knew someone to get a job. Yes. So that meritocracy was brought in. And as a result, women, for example, today our industry employs 37 percent of women. Two million employees are women employees. Right. These are all high-paying jobs.

એટલે આ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન કલ્ચરલી કે સ્ત્રી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય પોતાની કમાણી પણ કરવા લાગે અને છતાં સિક્યોર પણ રહે આ વિઝન વી સોલ્ડ ટુ ડૉક્ટર મનમોહન સિંઘ વોટ વોટ ઇઝ પોસિબલ એન્ડ હી એગ્રીડ ટુ અલાવ એમ એનસીઝ ટુ કમ ટુ ઇન્ડિયા દેટ ધીસ ઇઝ વિથ ટોક વેર આઈ સેડ સેટ અક્રોસ ધ ટેબલ કીપિંગ સિંગલ વોઇસ કે વી વોન્ટ સપોર્ટ એમ ક્રિએટિવ જ્યુસીઝ ફોર ઇન which allowed us to co-create a future for india in a way and that decision today Ajay's a particular decision we have 1500 r&d centers in india each employ totally they employing 1.2 million engineers earning 36 billion dollars of foreign exchange and today they are doing most advanced development work in india જેને સિવિલ સર્વિસની કે જીપીએસસીની પરીક્ષાઓ દેવી હોય આંકડાઓ નોટ કરી લેજો બધા આ તમને મળશે નહીં ન્યૂઝપેપરમાં પડતા એટલે એ જે પ્રોસેસ છે અમારો ઇન્ટરનલ આઈ કોલ દેટ મેવરિક ઇફેક્ટ ઇટ ઇઝ નોટ વન પર્સન નોટ વન મેવરિક બટ ઓલ મેવરિક્સ ટુ ગેધર વર્કિંગ ટુગેધર ઇન ડ્રાઇવિંગ ઇટ તમે સત્યમની વાત કરી તારે ચેલું ધેટ સ્ટોરી ઓલ્સો કે જ્યારે રામલ્લિકા રાજુનો કાગળ બહાર આવ્યો એડમિટિંગ ઇઝ ફ્રોડ હવે લોકો બધા ભેગા થયા ત્યારે સોમ મિત્તલ અમારો તે વખતે પ્રેસિડન્ટ હતા સોમ મિત્તલે પૂછ્યું કે આપણે શું વોટ ડુ વી ડૂ શુડ બી ડૂ સમથિંગ ટુ સેવ સત્યમ એટલે કોઈ કંઈ કીધું કે વાય શુડ વી ગેટ ઇન ટુ ઇટ વી આર એન એસોસિએશન વી હેવ નથિંગ ડૂ વિથ વન કંપનીઝ એન્ડ ઇફ ધ કંપની હેઝ ઇઝ અ ફ્રોડ ઇટ ઇઝ ઓડિટર્સ જોબ ઇફ દે આર નોટ રિસ્પોન્સિબલ એ અ ડિફરન્ટ ઇશ્યુ દેન ધેર કંપની હેઝ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ ઇટ ઇઝ ધેર જોબ ટુ સોલ્વ સચ પ્રોબ્લેમ્સ If they allowed such a slackness, it's their problem, and they need to be fixed. Or the shareholders, they are the responsible also. So, why should we get into it? But again, the discussion took place where we realized if Satyam collapses, Satyam had few customers in USA and Australia, who in turn had millions of customers, like Telstra, telecom operator of Australia, was their customer. Now, Telstra is a telecom operator who would have a few million customers in Australia. Similarly, a bank in Boston. Bank would have again customers. If Satyam collapses the system that they were supporting, all these million customers would be on the road. Just imagine today your HDFC bank stops working. What will happen to you? Will you ever do business with such company yeah. and whatnot? So we realize the fear of Satyam collapsing. It will spoil India and brand globally. And, uh, મને તમને કોઈને ધંધો નહીં મળે કાલથી ઇન્ડિયાની વિલ બી ઇમ્પેક્ટેડ બિગ ભારત ભારત આબરૂ ઉપર આવે નો ફ્રોડોલન્ડ કન્ટ્રી ફ્રોડ્યુલન્ડ ઇન્ડસ્ટ્રી બધું જાહેતનું આખો સો વી ડિસાઈડ કે વી મસ્ટ ડુ સમથિંગ ટુ સેવ સત્યમ સો મેટ તરત જ ફોન કર્યો એમને મિસ્ટર ગુપ્તા હુ વોઝ ધ કંપની શું કહેવાય મિનિસ્ટર કો એને મળ્યા તો ત્યારે હી એટ કોલ કમલનાથ ને બીજા બે ત્રણ મિનિસ્ટર્સોને સો મે સેમ આર્ગ્યુમેન્ટ ફ્રોમ ધેર સાઇડ કે ભાઈ આઈ શૂડ બી ગેટ ઇન ટુ ઇટ પછી એક્સપ્લેન કર્યું હતું એ આર ઓલ્સો અંડરસ્ટુડ એક એક વીલ કમ બેક ટુ યુ પછી દે ટોક ટુ ઇન્ટરનલી વાત એ બધી કેમ બેક ટુઅર્સ દે ટોક ટુ એસ બી ભાવે આપણે ચંદુભાવે ઓફ સે બી અને એ રીતે બધાને વાત કરી હતી કે ભાઈ ટુ ટેક ઓવર અ કંપની ઇન્ડિયા ઇઝ નેવર ડન અને ઇટ વિલ નીડ ફોર અસ ટુ ચેન્જ સર્ટન લોઝ એન્ડ ગેટ ઇટ અપ્રુવડ and get entire process done to uh, take over a company. Can you help us keep Satyam alive for 45 days? <laughs> so again, some meeting One of us, we said, what can we do to save Satyam? So someone said we should not proactively recruit any senior manager of Satyam. Proactively not to recruit any senior manager. We will not proactively go after any customer of Satyam for 45 days, well. self-regulation, self-discipline. One of us all said that, are you mad? I can double my business, I can get this Telstra, I need this badly, i got this strategic fit, blah, 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 so I should not try to do it. Telstra wants to do it, I want to do it. So similarly, maybe. but I hope that the, I, what must have happened is the collective wisdom of the group prevailed on that company. એન સુધીમાં ઇન્ડિપેન્ડન્ટ બોર્ડ વોઝ 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 ટેકન ઓવર એન્ડ 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 ધેન ટેક સત્યમ સેવડ બ્રાન્ડ સેવ અને આ આ બધી છે ને સ્ટોરીઝ રોના ઓપરેશન જેવું છે કે દેશ માટે બહુ ઉપયોગી વસ્તુ થઈ હોય પણ દેશને ખબર જ ન હોય કે આવું થઈ ગયું છે એ એક જગ્યાએ જુદા જ માણસો ભેગા થઈને પ્રયત્ન કરતા હોય કે આપણે કંઈક સરસ કરી બતાવીએ સો આ ઘણું બધું તમે આ બુક તો આખી લખી અનફોર્ચ્યુનેટલી એવું છે કે વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ કારણ કે મારે બે ત્રણ પ્રશ્નો પૂછીને એક બે પ્રશ્નો ઓડિયન્સમાંથી પણ લેવા છે અને એના પછી આપણે વી ઓવ ગોટ સેશન એટલે મારે એક પ્રશ્ન તો એ પૂછવો છે કે ભાઈ ગુજરાત તમે તો ગુજરાતી છો ગુજરાતના રૂટ્સ ધરાવો છો હું તમારા ડોટરને મળ્યો એ પણ હજી ગુજરાતી બોલે છે એ ભારતમાં નથી રહેતા તો પણ સરસ ગુજરાતી બોલે છે તો ગુજરાતી તરીકે તમને શું લાગે છે આપણે આ આઈટીની બસ ચૂકી કેવી રીતે ગયા અને હવે એઆઈની ચૂકી જવાના છે કે બેસી જવાના છીએ આઈ એમ નોટ એન એક્સપર્ટ ઇન ઓલ ધીસ એઝ સચ આઈ કેન ગીવ માય પર્સનલ પર્સ્પેક્ટિવ આઈ કેન ગીવ સમ સ્ટોરીઝ હિયર પચીસ વર્ષ પહેલાં બે પચકે ત્રીસ વર્ષ પહેલાં કેશુભાઈ પટેલ વોઝ ધ ચીફ મિનિસ્ટર એને અમને બોલાવ્યા અને કે અમારે બી આઈટીમાં હજુ તો આવું બહુ થતું નથી બહુ ઓલો શું કહેવાય લો લેવલ પણ આઈટી ઇન્ડસ્ટ્રી વોઝ ડુઈંગ વેલ અને એ બધું રીત સો કે વોટ કેન વોટ ડુ બી હેવ ટુ ડુ ટુ આઈટી ઇન્ડસ્ટ્રી માટે તો અમે સિમ્પલ થિંગ્સ ઇંગ્લિશ લેંગ્વેજ તમે કોલેજોમાં ઇન્ટ્રોડ્યુસ કરો કારણ કે અવર નીટ થશે સ્ટાર્ટિંગ પોઈન્ટ ફોર રસ કોલેજ કરિક્યુલમ ચેન્જ કરો એમાં બધું આ રીતે કરવું છે જાત જાતની વિચાર વસ્તુ હતી તમને કેટલી જગ્યા જોવે છે બધા અમારે કાંઈ જગ્યા નથી જોતી તમે કેટલા પૈસા લગાડશો ધીરુભાઈ પચીસ હજાર કરોડ જામનગરમાં લગાડે તમે કેટલા લગાડશો એ હું સાહેબ અમે કાંઈ એવું નથી કરવાના પણ અમે તમને

કારણ કે બધી જે સિસ્ટમો હશે ને સાયબર સિક્યોરિટી જા વુડ ઇફ ધ પર્સન ઇઝ નોટ ટ્રેઇન હા વુડ યુ ઇટ બટ દેન આર ફેલ્ડ ઇન અવર માથે પડે તો સાહેબ બધા બધું આવડી જ જાય છે ક્વોરન્ટાઇનનો આખે આખો સ્પેલિંગ બધાને આવડી ગયો એક જ મહિનામાં આવડી ગયો ક્વોરન્ટાઇન કોને કહેવાય કરે એટલે એટલે પણ એ એ તમે કહો છો એમ ઇનિશિયે આવવું જોઈએ કમ્યુનિકેટિંગ ધ પાવર ઓફ ધીસ ટેકનોલોજી એન્ડ વોટ નોટ Which we could convince, like Dr. Manmohan Singh and others, to follow and change the regulations and go after it, but we couldn't do it with here. But then, Dilip so enemy phone and said, a urgently, but the India, jetla Gujarat, but But again, same story: Jagya, land, paisa, swato, technology, which is intangible. Again, coming back.

એમનું એમ કહેવાનું છે કે કેટલાક લોકો પાસે જ આ બધો કંટ્રોલ આવી જાય આખી ઇન્ડસ્ટ્રીનો એ મોનોપોલી સિચ્યુએશન થઈ જાય જે અત્યારે યુએસમાં પણ ચર્ચાઓ ચાલે છે અને ઘણી વખત એ લોકો બ્રેક પણ કરી રાખે છે એ પ્રકારની મોનોપોલી તો આપણે ત્યાં એવી સિચ્યુએશન એરાઇઝ થઈ શકે એવું લાગે છે અથવા તો એના ઉપર ધ્યાન આપું there'll be another room for another 10 new microsoft to be created whether they'll come out of from where in the world i don't know india is still not ready in that sense to capture that sort of a, a space but the big guys will get bigger because like, as you know in generative ai the kind of computing power you require the kind of money required to train the databases the data collection the massive numbers like today when you use simple query it's equivalent to charging a, a, a phone the charging expense of the battery, uh, phone, very expensive. We are not seeing it right now. So it will need big money and a big ambition, big way of driving it. And open source is the only way which we believe will help India to contribute. So number of initiatives are being taken at various places to have open source based LLMs to be developed. it offline, let's uh, we'll come back. i'll come back. okay, yeah. i think i want to add, add by one, one yep. other small story. it reached a point where china wanted to compete with india. and so they appointed foresters as an agency to come up with a master plan okay, how we can beat india and continue to grow our game. so john mccarthy, the ceo of Forrester at that time, he told china very clearly, you cannot compete with india. Till you create Nascom equivalent organization. Wow, wow! He said, "I have not seen anywhere in the world IBM, Tech, Accenture, Capgemini, TCS, Wipro, Infosys all sitting around a table with single voice, which is what I define as a Maverick effect. Right. The creative juices flowing to solve a problem. It's just I have not seen anywhere in the world, and to beat that industry is not easy. Wow. So if the Nascom can maintain its culture and DNA of working, chances are very." હેલ્ધી આઉટ છે લોંગ ટર્મ મારે તો પર્સનલી તમને એ કહેવાનું કે તમે આટલી બધી લેટ શું કામ બુક લખી તમારે તો બે ત્રણ બુક લખવાની જરૂર છે થેન્ક યુ પણ વિથ ધીસ નોટ આઈ વુડ લાઈક મને ખબર છે મિત્રોના સવાલ પણ રહી ગયા મારા સવાલ રહી ગયા છે તમારે રહી ગયા છે એવું નથી પણ આ આ તો મેં કીધું ને ઘોઘવતા દરિયામાંથી આપણે જેટલું લઈ શકીએ એટલા ખોબા લેવાની વાત છે એટલે થોડાક આપણે ભરી લીધા ખોબા જેટલા એ કામ લાગશે આપણને ઇન ફ્યુચર આપણે સિઝન ટુ કરશું એવું હશે તો હરીશભાઈ સાથે હવે તો વેબ સિરીઝના જમાના છે ને સીઝન ટુ કરી નાખવા સીઝન વન જો હિટ જાય તો એટલે તો તમને હિટ જાય તો તમે ફીડબેક આપજો એવો કે તો હરીશભાઈને આપણે રિક્વેસ્ટ કરશું કે તમે પાછા આવો મોસ્ટ વેલકમ સો થેન્ક યુ સર યુ આર સો હમ્બલ સો ડાઉન ટુ અર્થ વિથ ઓલ ધીસ એચિવમેન્ટ્સ એ તમને રિયલાઇઝ નથી કરવા દેતા કે એ પોતે કયા લેવલના કઈ કક્ષાએ બેઠેલા માણસ છે એ એ ગુજરાતી પણ છે એમનું અને એ એમની પોતાની એક સંસ્કાર છે કહેવાય એ પણ છે

Yes. કેશમાં એટલે જે ગુજરાત માટે શું એટલે જો કહીએ કે ગુજરાત આઈટી બસ છે વસ્તુ આપણે આગળ શકીએ કે ગુજરાતની ઇન્ડિયન આઈટી બસના અને તો અહીંયા છે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના જો તો જ કહેલું ગુજરાતીઓની આજ મજા છે ને ગુજરાતીઓ ખાલી ગુજરાતના થઈને નથી રહેતા એ ગાંધીજી હોય સરદાર હોય નરેન્દ્રભાઈ હોય કોઈ પણ તમે વિચાર કરો એ સીધા મોટા સ્કેલ ઉપર જતા રહે એટલે તેમની વાત સાચી છે હું એને જરા આર્ટિક્યુલર ફોર્મેટમાં કહું તો ગુજરાત કદાચ આઈટી ની બસ ચૂકી ગયું હશે પણ ગુજરાતીઓને લીધે ભારત આઈટી ની ફ્લાઇટ પકડી શક્યું છે વિથ ધીસ નોટ અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આઈ રિપીટ આ યુવ ટુ કન્ક્લુડ ધ સેશન કારણ કે ત્રણ ચાર અલગ અલગ ખૂણામાંથી મિત્રો ઊભા છે એટલે પેલા સાઉથના એક્શન પિક્ચરોની અંદર જેવી રીતે હુમલો કરવા માટે ફાઇટર્સ ઊભા હોય એમ ઊભા છે અલગ અલગ દિશામાંથી એટલે આ યુવ ટુ કન્કલુડ ડિશ પણ તમને બહુ સરસ મજાના મહેમાન આમાં એવું છે જીએલએફની મજા એ છે કે તમે એક તમને એમ થાય કહો આ તો પૂરું થયું આ કન્યા વિદાય જેવું છે એક બાજુથી કન્યા વિદાયના દુઃખ ગવાતા હોય બીજી બાજુથી હનીમૂન માટેની ટૂર બુકિંગ થતી હોય તો જીએલએફની મજા એ છે કે તમે એક સેશનના જરા વિષાદ યોગમાં આવો કે હવે તા તો પૂરું થઈ ગયું આમાં મજા આવત વધારે તો નવા ગેસ્ટ આવી રહ્યા છે એ પણ એ વાત છે હરીશભાઈની જેમ એ પણ બહુ સ્પેશિયલ છે પ્રસૂન જોશી ના ચેરમેન અને સેન્સર બોલ્ટ ઉપરાંત પણ એમણે ઘણા કલ્ચરલ ઇસ્યુઝ સંભાળવા પડે છે અને એ સરસ રીતે સંભાળી પણ લે છે આજકાલ બહુ સારા કવિ છે અને એમની એક પંક્તિ પાછળથી તો ઇન્ટ્રોડક્શન એમણે આપવાનું છે મારે નથી આપવાનું પણ મને એક પંક્તિ એમની અત્યંત ગમે છે પહેલી વખત મેં વાંચી મને એમ થયું કે કોણે લખીને લખી છે લક્ષ્ય ઝૂંડતે હે વે જીસકો વર્તમાન સે પ્યાર નહીં હે તમારો વર્તમાન જ એવો બનાવી નાખો પ્રેઝન્સમાં એવી કળીઓ ખીલવી જોઈએ કે જે ભવિષ્યમાં ગુલાબ થવાની જ છે એવો તમને ખાતરી હોય તો એવા પ્રસુનભાઈ તમારી વચ્ચે હશે હરીશભાઈને તમે બધા આઈ વિશ કે આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને એમને થેન્ક યુ સર થેન્ક્સ ફોર યોર કોન્ટ્રીબ્યુશન યોર તમારી તપસ્યા હું કામ નહીં કહું તમે જે તપસ્યા કરી છે ભારત માટે એના માટે વી ઓલ આર વેરી વેરી આમ જેને કહેવાય ગ્રેટફુલ ટુ યુ થેન્ક યુ થેન્ક યુ ઓલ તમે બધા જલસા કરો પ્રસૂનભાઈને સાંભળો બીજા ઘણા બધા સેશન્સ ચાલી રહ્યા છે એ પણ સાંભળો બધા સેશન્સ જ્યારે શમી જશે એના પડઘાઓ પછી સવા સાત વાગે હું બાળ સાહિત્યની વાત કરવાનો છું ક્યાં એ તમને જાણકારી થઈ જશે રામને ખબર હશે ક્યાં કરવાની છે બાજુના ને બાર વેન્યુ ઓકે બાજુ બાર ખુલ્લામાં કરવાની છે આપણે બાળકો તો ખુલ્લામાં રમે ને એટલે આપણે ખુલ્લામાં વાત કરશું ચાલો થેન્ક યુ થેન્ક યુ સો મચ જયભાઈ હરીશ સર થેન્ક યુ સો મચ